नमस्कार विद्यार्थी मित्रों, हूँ हसमुख झाला। तक्षशिला विद्यालय बायड़ना डिस्टन्स लर्निंग प्रोग्राम में आपलू स्वागत है। मित्रों, आपणे आना पहेला बे लेक्चर जोया हता बेजिक लर्निंग में, एमां आपणे विस्तरण सूत्रों अने अवयव सूत्रों जोया हता। आजे आपणे टेक्स्टबुक धोरण 11 साइंस विषय गणित प्रकरण 1 गण विषय समझिए। तो मित्रों, आपणे सौथी पहला गण विषयनुं पुनरावर्तन जोईए। गणनी व्याख्या आपणे धोरण 8 માં શીખ્યા હતા, ગણ એટલે શું। ધોરણ 9 માં ગણનો પરિચય આવ્યો હતો। હવે व्याख्या जुए, गण तो गणनी व्याख्या छे सुनिश्चित सभ्योना समुदाय ने गण कहे छे। सुनिश्चित सभ्योना समुदाय ने गण कहे छे। सुनिश्चित सभ्योनो समुदाय कोण कहेवाय? सभ्यो निश्चित होवा जोईए तो ज ए गण थाय। सभ्यो सुनिश्चित न होय तो ते गण थशे नहीं। दाखला तरीके धोरण 11 साइंसना ए ग्रुपना पुस्तकोनो गण, तो ए ग्रुपना पुस्तकोनी अंदर शुं होय शके એ આપણે સમજી શકીએ છીએ। ધોરણ 10 ના પુસ્તકોનો ગણ એ પણ ગણ છે, પણ આપણે એવો પ્રશ્ન કરીએ કોઈ મીઠાઈનો ગણ, તો મીઠાઈ દરેક વ્યક્તિને અલગ અલગ ભાવતી હોય તો એ ચોક્કસ ગણ કહી શકાય નહીં। ગણ હોવા માટે સભ્યો સુનિશ્ચિત હોવા જોઈએ। ગણને દર્શાવવા गण दर्शावा अंग्रेजी मूळाक्षर ए बी सी डेस 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 जेड वगैरे नो उपयोग थाय छे। ગણ દર્શાવવા માટે અંગ્રેજી મૂળાક્ષર એ બી સી એ ટુ ઝેડ વગેરે મૂળાક્ષર વાપરી શકાય છે। ગણને છગડીયા કૌંસમાં, નાના કૌંસમાં કે મોટા કૌંસમાં દર્શાવવામાં આવે છે। ગણને છગડીયા કૌંસમાં, નાના કૌંસમાં કે મોટા કૌંસમાં દર્શાવવામાં આવે છે। ગણ દર્શાવવાની બે રીતો છે। ગણ દર્શાવવાની રીતો એક યાદીની રીત લિસ્ટિંગ મેથડ અને બે ગુણધર્મની રીત। યાદીની રીતમાં દરેક સભ્યને અલગ બતાવવામાં આવે છે અલ્પવિરામ દ્વારા, ગુણધર્મની રીતની અંદર સભ્યોના ગુણધર્મનો ઉપયોગ થાય છે। તો આપણે સમજીએ યાદીની રીત, તો આ રીતમાં ગણના સભ્યોને અલગ અલગ દર્શાવવા અલ્પવિરામ નો
उपयोग थाय छे, परंतु छेल्ला सभ्य पची नहीं। दाखला तरीके प्रथम पांच प्राकृतिक संख्याओं गण यादी रीते लखो। प्रथम पांच प्राकृतिक संख्याओं गण यादी रीते लखो तो ए बराबर छगड़िया कंसो। सामान्य रीते मोटा भागे गण दर्शा छगड़िया कंसो उपयोग थाय छे। छगड़िया कंसो एक बे त्रण चार पांच छगड़िया कंस पूरो। અહીં દરેક સભ્યને અલગ બતાવવા માટે દરેક સભ્ય પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે, પરંતુ છેલ્લા સભ્ય પછી અલ્પવિરામ મૂકવામાં આવતું નથી। આને આપણે કહીશું યાદીની રીત, એટલે કે લિસ્ટિંગ મેથડ। ત્યાર પછી બીજા નંબરે જોઈએ તો બીજા નંબરે ગુણધર્મની રીત। ગુણધર્મની રીતની અંદર દરેક સભ્ય અલગ બતાવવામાં આવતો નથી, પણ સભ્યોના ગુણધર્મોને લખવામાં આવે છે એક્સ જેવા સંકેતો વાપરે। આ રીતના આપણે પ્રોપર્ટી મેથડ કહીશું। આ રીતમાં ગણના સભ્યોના ગુણધર્મને સભ્યોના ગુણધર્મને એક્સ જેવા સંકેત વાપરીને લખવામાં આવે છે। ગુણધર્મની રીતમાં શું કરવામાં આવે છે તો ગણના સભ્યોને ગણના સભ્યોના ગુણધર્મને એક્સ જેવા સંકેત વાપરીને લખવામાં આવે છે। દાખલા તરીકે પ્રથમ પાંચ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ લખો। તો મિત્રો ગણ b બરાબર છગડીયા કૌંસમાં xk, જ્યાં x એ પ્રથમ પાંચ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છગડીયા કૌંસ પૂરો। આ રીતે ગુણધર્મની રીત લખવામાં આવે છે। હવે આપણે ગણની વ્યાખ્યા જોઈ। સુનિશ્ચિત સભ્યોના સમુદાયને ગણ કહે છે। ગણ દર્શાવવા અંગ્રેજી મૂળાક્ષરો એ બી સી ડી ઝેડ વગેરે મૂળાક્ષરોનો ઉપયોગ થાય છે। ગણને છગડીયા કૌંસ, નાના કૌંસ, મોટા કૌંસમાં દર્શાવવામાં આવે છે। ગણ દર્શાવવાની બે રીત છે, એક યાદીની રીત, બીજી ગુણધર્મની રીત। નંબર એક યાદીની રીત, આ રીતમાં ગણના સભ્યોને અલગ અલગ બતાવવા માટે અલ્પવિરામ મૂકવામાં આવે છે, પરંતુ છેલ્લા સભ્ય પછી અલ્પવિરામ મૂકવામાં આવતો નથી। દાખલા તરીકે પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ યાદીની રીતે લખો તો ગણ એ બરાબર છગડીયા કૌંસમાં એક બે ત્રણ ચાર પાંચ એ રીતે લખાય। નંબર બે ગુણધર્મની રીત, તો આ રીતમાં ગણના સભ્યોના ગુણધર્મને એક્સ જેવા સંકેત વાપરીને લખવામાં આવે છે। દાખલા તરીકે પ્રથમ પાંચ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ લખો તો ગણ b બરાબર છગડીયા કૌંસમાં xk, જ્યાં x એ પ્રથમ પાંચ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ લખવામાં આવે છે। ખ્યાલ આવ્યો? હવે આપણે ગણનો સભ્ય હોવા માટે શું વાપરાય એ જોઈએ। તો ગણનો
सभ्य होवा माटेनो संकेत बिलोंग्स टू गणनो सभ्य होवा माटेनो संकेत बिलोंग्स टू अने गणनो सभ्य न होय तो does not belongs to संकेत वपराय छे। दाखला तरीके कण ए बराबर छगड़िया कौंस में एक बे त्रण चार पांच होय तो पांच खाली जगह ए तो क्यो संकेत आवशे बिलोंग्स टू अने सात खाली जगह ए तो आपणे जोई शकीए गण ए में एक बे त्रण चार पांच ज छे सात नहीं तो सात does not belongs to ए आवशे। गणनो सभ्य होवा माटेनो संकेत belongs to गणनो सभ्य न होवा माटेनो संकेत does not belongs to।